મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મોડી રાત સુધી વરસાદ ચાલુ રહેતા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ચિંતા વધી. વિજાપુર તાલુકામાં વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. મોડી રાત્રે તાલુકામાં વીજળી કડાકા, ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. તેજ હવા સાથે પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો, જે 2 ઇંચ જેટલો સરકારી દફતરે નોંધાયો હતો. છેલ્લા પખવાડિયાથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શનિવારે સવારથી બફારો વધી ગયો હતો અને ઢળતી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો ગરમભાયા હતા. બાદમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. પવન અને વરસાદના પગલે શહેર અને ઓજી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે લોકોએ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહતનો અહેસાસ કર્યો હતો. તાલુકાના પંથકમાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. અસહ્ય ઉકળાટ બાદ વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ભારે વાવાઝોડાને લઈ સાથે વરસેલા વરસાદમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાકોને નુકસાન કરતા ખેતરોમાં પાણી ભરી વર્યા હતા, જેમાં ભાણપુર ગામે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ઘણું નુકસાન થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી જન્મી હતી. મોડી રાત્રિથી પરોઢિયે સુધી ખાબક્યો હતો, જે કુલ વરસાદ 57 mm સુધી નોંધાયો હતો. રાકેશભાઈ પટેલ, સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. અમારા વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં 60-70% નુકસાન છે. કેમ નુકસાન પડ્યું? જે ગઈ રાત્રે કમોસમી વરસાદ જે વરસ્યો રાત્રે 12 વાગ્યાના સમયના ગાળામાં, જે ભારે પવન સાથે આવ્યો હતો અને 3-3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, એના કારણે બહુ નુકસાન થયું છે. શું નામ તમારું? ઘનશ્યામભાઈ પટેલ. ઘનશ્યામભાઈ, શું કહેશો હાલ જે કમોસમી વરસાદ વરસ્યો છે વિજાપુર તાલુકામાં, ખેડૂતની શું પરિસ્થિતિ છે? ખેડૂતની પરિસ્થિતિ વિપરીત છે. મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ, જે રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો, એ વરસાદ રાત્રે 1 વાગે આવ્યો, એની અંદર ખેડૂતોની બહુ હાલત બહુ ખરાબ છે. અને અમારા ગામમાં મોટાભાગે મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, બાજરીનું વાવેતર, એમાં મોટાભાગે અત્યારે 100% નુકસાન જ છે. અને મગફળીનું મોટું વાવેતર છે, જ્યારે મગફળી લેવાની થઈ ત્યારે કમોસમી વરસાદ આવ્યો, એમાં ભારે નુકસાન થયું છે. તે સરકાર કોઈક રાહત પેકેજ આપે એવી અમે